नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में आपનું સ્વાગત છે. છેલ્લે આપણે આપણા ગ્રામરના ટોપિકની અંદર એ આર્ટિકલ્સ મોડલ્સ આનો અભ્યાસ કરી ચૂક્યા છે આપણે, અને ત્યાર પછી આપણે એક પાઠ તરફે કોઈ ભાષા વળી ગયા. તે પછી આપણે પ્રોનાઉન્સનો પણ આપણે ઉપયોગ શીખ્યા. આજે આપણે જે તમારો બહુ જૂનો ટોપિક આપણે માની શકીએ એવા ટોપિકનો આજે આપણે અભ્યાસ કરવાના છે. પણ જે તમારે છઠ્ઠા સાતમા ધોરણથી કદાચ એ ટોપિક તમને આવે બરાબર, અને એવો ટોપિક એટલે કે WH ક્વેશ્ચન્સ બરાબર. WH ક્વેશ્ચન નો અભ્યાસ કરવાનો. WH ક્વેશ્ચન માં સૌથી પહેલા આપણે એ યાદ કરી લઈએ કે માં ક્યાં ક્યાં આવે બરાબર. WH માં સૌથી પહેલા કયો આવે તો કે ભાઈ who, પછી what, પછી when, પછી why, એના પછી where, એના પછી whom, એના પછી which, અને એના પછી whose. આટલા હે આપણે WH માં અભ્યાસ કરવાનો હોય બરાબર. દરેકને પોતાનું એક સ્થાન છે, સ્થાન નથી તો પોતાનું એક અર્થ છે, એના સાથે પોતે વપરાય છે બરાબર. તો સૌથી પહેલા આપણે એ સમજવાનો પ્રયત્ન કરતા એ ઉદાહરણ છે બરાબર. સૌથી પહેલું હુ બરાબર. હુ એટલે શું થાય તો કે કોણ બરાબર. ના સ્થાને વપરાય છે કર્તાના સ્થાને વપરાય, કર્તાના સ્થાને વપરાતું હોય એનો સીધો મતલબ શું થયો કે આપણે કર્તાનું જે સ્થાન છે એને રિક્ત કરી દેવાનું, એને આપણે છોડી દેવાનું. ઉદાહરણ તરીકે Umang goes to school. Umang ni niche underline hai. Bab. To Umang ni niche jya underline hai jya le. Sthan se nahi thi karta nu kari koi pan drishti hai karta hai samne te akar vakya ke akar vakya ke karta pe lage. Karta naam pan hoy sake sarv naam pan hoy sake. Pan karta nu sthan hoy ene rikt karvanu thai jya le. Hu thi apne prashna puchu hoy to અને એ પ્રશ્ન કોણ આવે હું ઉમર ના સ્થાને કોણ આવશે હું હું ગોસ ટુ સ્કૂલ કારણ કે આપણે ઉમર ના સ્થાને શું લીધું હું કારણ કે કર્તાનો સ્થાન જ્યારે હોય ત્યારે આપણે એ કોને પસંદ કરવાનો થાય હું ને પસંદ કરવાનો થાય. એના પછી બી વોટ વોટ એટલે અર્થ એનો થાય શું બરાબર. વોટ એ સામાન્યતઃ કર્મના સ્થાને હી વપરાય, એટલે કે કર્મનું સ્થાન એ રીતે કરે. જ્યારે તમારે વોટથી પ્રશ્ન પૂછવો હોય તો તમારે જે કર્મના સ્થાનમાં જે પણ વસ્તુ આવી હોય એ તમારે અહીંયાથી કાઢવી પડે બરાબર. ઉદાહરણ તરીકે I gave him a pen. I करता है, gave क्रिया पद है, इमे कर्म कही है काय, a pen ही कर्म कही है काय, अब हमारे a pen ने ही बनाओ, तो हम वहाँ प्रश्न वाक्य बनाने से चुप रहने से, what did I give him? अब what did I give him? कर्मानुसार कौन है यहाँ पे અપેન. તો એ અપેન ને જ્યારે આપણે દૂર કરવાનું છે ત્યારે આપણે એના સ્થાને શું લખ્યું યાર બરાબર કે વોટ. પેલું બીજું બીજી એક બાબત આની બીજી શરત એ કે બરાબર આ જે બીજી રીતના બીજી એક શરત એની યાદ રાખવાનું કે કર્મના સ્થાને
નિર્જીવ, ખાસ યાદ રાખજો, નિર્જીવ વસ્તુ કે પ્રાણીના સંદર્ભમાં વપરાય, કર્મના સ્થાને નિર્જીવ વસ્તુ કે પ્રાણીના સંદર્ભમાં વપરાય. વોટ યુ મીન? પર ખાસ લઈને આપણે કીધું અહીંયા નિર્જીવ આ શબ્દ કદાચ તમારે હાઇલાઇટ કરવું હોય તો હાઇલાઇટ કરવામાં મને વાંધો નહીં. શબ્દ યાદ રાખજો, કર્મના સ્થાને નિર્જીવ ના રહે એ સ્થાને પોતે આ રીતના વાપરવામાં આવે, નિર્જીવના સ્થાને. બરાબર? હવે એના એના બાબતમાં કદાચ સજીવનું સ્થાન હોય તો શું કરવાનું, કર્મનું સ્થાન. એટલે આપણે અહીંયા સ્પષ્ટતા કરી. અહીંયા આવે છે ગુણ, જેનો મતલબ થાય છે કોને. બરાબર? એ પણ અહીંયા કોના સ્થાને વપરાય છે તો કે કર્મના સ્થાને વપરાય. My father meets my friend. My father karta meets kriya kar. Baba, my friend karma. But karma kya hua? Sajiv hua. Purush se. Purush se sidhi bhasha mein sanskrit mein iska purush hai. પણ આપણી ભાષામાં કેવું હોય તો વ્યક્તિ હે હોય તો ત્યારે શું વપરાય? હું. કર્મનું સ્થાન છે બાબત, પણ અહીંયા વ્યક્તિ હે તો પછી તમારે અહીંયા શું વાપરવું પડે? હું. એની દ્રષ્ટિએ તમારે અહીંયા એક સ્પષ્ટ સૂચના મૂકીમાં રાખવી પડે. બાબત, કર્મના સ્થાને સજીવ વ્યક્તિ હોય ત્યારે વપરાય. હવે સામગ્રીમાં રાખવા, ભૂમ અને વોટ બે છે કર્મના સ્થાને, પણ ભૂમ છે એ વ્યક્તિ હોય ત્યારે વપરાય, જ્યારે વોટ છે ત્યારે વસ્તુ કે પ્રાણી કેવું હોય. બે વાપરે કોનું સ્થાન? કર્મનું સ્થાન. અહીંયા ખાસ મગજમાં રહે તમે રાખવું. કારણના સ્થાને વપરાય. જ્યારે તમે કોઈ કારણ માંગતા હોય, કારણ ઈચ્છતા હોય ત્યારે વાપરવામાં આવે. એને નિશાની સૂચક શબ્દ આમાં છે. હવે ઇકિયા તો કે બીકોઝ, એઝ, સો, ધેરફોર. હવે સિન્સ, હવે એના નિશાની સૂચક શબ્દ આપણે માની શકીએ કે ઈ આવ્યા હોય જ્યારે ત્યારે વપરાય. ઉદાહરણ તમને સમજાવી તો સમજાવીશ. અહીંયા કેવલ વોઝ લેટ બીકોઝ હી હેલ્પ હર ફાધર. આ રીતે તમે જે અંડરલાઈન લખી છે, કેવલ વોઝ લેટ બીકોઝ હી હેલ્પ હર ફાધર. બરાબર? તો જ્યાં તમે અંડરલાઈન લખી ત્યાં શું હે? કારણ હે. બરાબર? કારણ હે તો શું આવે? વાય. વાય વોઝ કેવલ લેટ. કોઈ એવું બીકોઝ લેવું હોય નહીં શકે. તો કારણો જ્યારે સંદર્ભ પકડવાનો હોય તો ત્યારે તમારે સ્પષ્ટ રીતે શું વાપરવાનું થાય અહીંયા? તો કે ભાઈ વાર વાપરવાનું થાય. એના પછી આગળ પાંચમું, બરાબર, વે. વે એટલે ક્યાં? સ્થળના સ્થાને વપરાય. હવે કેવું સ્થાન લે? સ્થળનું સ્થાન વાપરે પોતે. હવે ઉદાહરણ તરીકે વિમલ
will go to Bombay. Bombay आपने तो यहाँ मेरा एक हुए. Third, यह सुबह प्रमोद पर है जवाब आ गया. Where will Vimal go? अब Vimal है. ये क्या जैसे? तो तुम्हारे यहाँ ये इतना है नवाब प्रमोद ने था. तो स्थल नो स्थान है. तो यहाँ सुबह पर है. Where? अब आज यू पांच मूव तुम्हारे. ये ना पची. चक्कू. When में थाई क्या रे बाबर ये वापरा है समय ना स्थान जा रहे हुए बाबर तो क्या रे when है ये वापर वामा आगे ये समय कोई कौन है भैया नो समय क्यों दिवस नो समय क्यों जयपुर इन ये रे निश्चित बात नहीं कौन ये ही वापर वामा नुथा बाबर उदाहरण देखिए कार्तिक स्टडीज इंग्लिश इन द मॉर्निंग कार्तिक है ये अभ्यास कर रही है क्या अभ्यास कर रही है इन द मॉर्निंग सवाल मात्र इन द मॉर्निंग की चैप्टर नाइन है यहाँ जा रहे जवाब बने हैं या सुबह ने when स्टडी से लसादों का है दसवां में दस when does कार्तिक स्टडी इंग्लिश when does कार्तिक स्टडी इंग्लिश आज इतना तमाम नहीं बना वाला था पर तो यार तुम सुबह ही नहीं है when ये शब्द तो नहीं दिया बाय तो आज इतना विद्यार्थी मित्रों अपने खास जो अनुभव है अब छह आपने जो अच्छे अच्छे परिपीकरण तुम्हारे यहाँ वो ने थाई कौन बाबर एक कौन नो स्थान है दत्ता नो स्थान है तो क्या रे कौन है भाई तो आप रे वो ने भाई तो बाबर वोट नो स्थान है तो कर्म नो स्थान है बाबर पर वोट में आप सो ध्यान में रखो निर्जीव वस्तु ये प्राणी ये ना समझ में कि निर्जीव बाबर तो ना ध्यान में ये बात ना मारे वो ये पर कर्म नो स्थान पर यहाँ कौन है सजीव मतलब कि व्यक्ति कोई हुई अलग कर्म नो स्थान है तो सुबह वो ने थाई वो बाबर એના પછી વાય વાય એટલે શા માટે કારણના સ્થાને વપરાય અને એનું નિશાની મેં કીધું બીકોઝ એ સો ધેટ નો સેન્સ આ બધા એની નિશાની એના સ્થાને વપરાય એના પછી વેર બરાબર વેર એટલે ક્યાં સ્થળ છે સ્થળનો જે સંદર્ભ લેવાનો થાય ત્યારે તમારે એ વેર વાપરવાનું થાય વેન વેન એટલે થાય ક્યારે બરાબર તો એ ક્યારેના સંદર્ભમાં હે તમારે સમય અને સમયના સંદર્ભમાં તમારે શું વાપરવાનું થાય તો કે આપણે એ વાપરવાના થાય કારિતના 6 આપણે જોયા પછી બી આપણે જોવાના તમે આ બુક તમારી પાકી બુકમાં સક્રિય ઉતાર લેજો બરાબર એના પછી ના બે ઉતાર લેજો સાચું વીચ વીચ એટલે થાય ક્યુ અથવા તો કઈ મારી દ્રષ્ટિએ માં કેવું હતું પસંદગીના સ્થાને વપરાય પસંદગી ખાસ ધ્યાનમાં રાખજો એમાં બને ત્યાં સુધી એવું કહી શકાય રંગ અથવા તો વિશેષણ હોય એ રહી વાત હવે પણ વધારે પડતું એમાં રંગ હોય બરાબર વિશેષણ તો ન કહેવાય મારે પણ રંગ એક ખાલી યાદ રાખો ત્યાં તમારી દ્રષ્ટિએ ઈરસ્તી તમારે ખાસ એમ રાખવાનું રંગ છે બરાબર રંગ જે વધારે પડતો હોય ને ત્યારે હોય વિશેષણ કહી શકાય મને ગાડી ગમે કઈ સારી ગાડી હોય વિશ કાઢો લાય જીસકુ અહીંયા વિશેષણ હોય પણ અત્યારે આપણે એમ નથી સંદર્ભ પકડ તો ત્યારે નવો એટલે સે વિચારી તો રંગ વધારે પડતો એમાં હોય જ્યારે વિશ વાપરવામાં આવે બરાબર એક્ઝામ્પલ તરીકે આઈ લાઈક રેડ કાર મને લાલ ગાડી જોઈએ બરાબર તો હું પ્રશ્ન રાઈશ કે શું કરીશ વિચ કાર ડુ યુ લાઈક બરાબર અહીંયા મેં શું કહ્યું રેડ ની જગ્યાએ વિચ બરાબર એમાં એક યાદ રાખજો કાર જે છે ને એ સીધું જ કોના ભેગું કરાય છે
બીજ ભેગું કરે છે અત્યાર સુધી આપણે એવું નથી અત્યાર સુધી આપણે સિમ્પલ જે પ્રોસેસ આવતી નીકળતા હતા કે ભાઈ પ્રશ્નાર્થ વાક્ય તો પ્રશ્નવાક્ય પહેલા શું આવે તો કે ડબલ વિકારો શબ્દ ક્રિયા એના પછી સહાયક ક્રિયાપદ એના પછી કર્તા એના પછી ક્રિયાપદ એટલે ક્રિયાપદ પછી જે પણ છે જો દરેક માં જઈને પહેલા ડબલ વિકારો શબ્દ સહાયક ક્રિયાપદ કર્તા ક્રિયાપદ આવ્યું કે દરેક માં જઈને આવી છે ડબલ્યુ એચ સહાયક ક્રિયાપદ કર્તા કહેવાય ક્રિયાપદ એટલે ઓળખશે આ પરિવાર પ્રશ્ન વિશે છે સાહેબમાં પ્રશ્નવાક્ય બનાવી બનાવી કેવી રીતે ઈ જ પ્રોસેસ હોય ડબલ્યુ એચ વાળો શબ્દ પહેલા અને પછી સહાયક ક્રિયાપદ જે વાક્યમાં વપરાયું તે ઈ પૂરું થઈ જાય એટલે કર્તા એના પછી ક્રિયાપદ એટલે ક્રિયાપદ અને બાકીના શબ્દ પણ વીચમાં એવું નહીં વીચમાં શું કરવાનું થાય મને પહેલા વીચ વાપરવાનું એના પછી એના પાછળનો જે શબ્દ એ પહેલા લઈ લેવાનો બરાબર વીચ કા અને પછી ડુ યુ લાઈક પણ આ એ કઈ શબ્દ લીધું એટલે પહેલા વીચ કા એના પછી સહાયક ક્રિયાપદ એના પછી કર્તા એના પછી ક્રિયાપદ એમાં એક નજર કરવાનું થાય તેનો જો કે તમને હવે ઓપ્શનમાં પૂછે એટલે તમારે એવું બધી માથે પડતી નહીં પણ ધ્યાનમાં હોવું જોઈએ તમારા માટે અત્યંત આવશ્યક બાબત છે એના પછી આઠમું છેલ્લું હુઝ હુઝ એટલે થાય કોનું બરાબર જે શેના માટે વપરાય તો કે માલિકી ભાવ હોય બરાબર એના સંદર્ભમાં વપરાય માલિકી ભાવના સંદર્ભમાં કોઈની સાથે એની સંબંધ જોડવો હોય તો પણ હુઝ વાપરવામાં આવે બરાબર અને સંબંધ જોડવો એનો મતલબ શું થાય માલિકી ભાવ માલિકી ભાવનો અર્થ જોઈએ સંબંધ જોડવાનો એટલે દ્રષ્ટિએ તમે શું વાપરવાનો અહીંયા સાચી સીધી ભાષામાં શું વાપરવાનો હુશ તમે અહીંયા વાપરવાનો માલિકના માલિકી ભાવના સંદર્ભમાં છે કે તમારે અહીંયા શું વાપરવાનું થાય તો કે હુશ એ વાપરવાનું થાય તો ઉદાહરણ તરીકે મેં તમારી સામે ઉદાહરણ રાખો બરાબર હા એ એક તમને નિશાની કહ્યું નિશાની આમાં પણ ભાઈમાં જે મેં આમાં નિશાની એ નિશાની એટલે એપોસ્ટ્રોફી એસ અને ઓએફ યાદ રાખો એપોસ્ટ્રોફી એસ આ સાતનો નથી બરાબર એપોસ્ટ્રોફી એસ અને ઓએ ઈ બે ઉદાહરણ તરીકે ધીસ ઇઝ મયંક્સ હાઉસ ધીસ ઇઝ મયંક્સ હાઉસ બરાબર મયંક્સ આ રીતના છે એપોસ્ટ્રોફી એસ એને લાગે કે ધીસ ઇઝ મયંક્સ હાઉસ એપોસ્ટ્રોફી એસ કેમ હોય તે દ્રષ્ટિએ કઈ દ્રષ્ટિએ વિચારો જાઓ તો મયંક્સ એપોસ્ટ્રોફી એસ આવ્યું એટલે પેલા શું વાપરવાનું હુસ આ બે અંતર છે એટલે કારણ કે ભાઈ ની એક જ છે આમાં કેમ વીજ પછી કા લાગે કે મામા એ હુસ પછી સીધું શું લાગે જે એપોસ્ટ્રોફી એસ અથવા તો એફ પછી નો શબ્દ એ દ્રષ્ટિ વર્ગ કરે તે શું આવે હાઉસ હુસ હાઉસ હવે પૂરો થઈ ગયું હુસ આવે પછી આપણે કીધું નહીં આમ કે ભાઈ શું આવે સહાયક ક્રિયા પર સહાયક ક્રિયા પર ઇઝ હુસ હાઉસ ઇઝ કરતા દિસ એ અહીંયા દિસ હુસ હાઉસ ઇઝ દિસ આધાર કોનું છે હવે તો આ રીતના વિદ્યાર્થી મિત્રો તમારે ઈ વાપરવાનું થાય ડબલ્યુ એચ માં ફરી તે પર તમે ખાલી સંદર્ભ યાદ લેજો હુ એટલે કોણ કર્તાના સ્થાને વપરાય વોટ એટલે શું કર્મના સ્થાને નિર્જીવ બાબતમાં વપરાય બરાબર એના પછી હુમ હુમ એટલે કોને કર્મના સ્થાને સજીવ બાબતમાં વપરાય એના પછી તમારે યાદ રાખ્યું વાય વાય એટલે શા માટે કારણાર્થ વપરાય જેમાં નિશાની બીકોઝ એસ સો ધેરફોર સિન્સ આ બધીની નિશાની બરાબર એના પછી વેર એટલે ક્યાં ત્રણના સ્થાને વાપરવામાં આવે અને પછી વેન વેન એટલે ક્યારે સમયના સ્થાને એને વાપરવામાં આવે અને પછી વીચ એટલે ક્યુ કઈ પસંદગીના સ્થાને વાપરવામાં આવે જેમાં મુખ્ય સામાન્યતા આપણે કોઈ રંગ કેવો ગાય હોય વિશેષણ હોય પણ એ પછીની બાબત અત્યારે રંગની દ્રષ્ટિએ અને એના પછી હુસ હુસ એટલે ગાય કોનું માલિકી ભાવનો જ્યારે અર્થ તમારે ધ્યાનમાં રાખવાનો હોય તેમાં નિશાની એસ એટલે કે એપોસ્ટ્રોફી એસ અને ઓએ એના સંદર્ભમાં એ વખતે હવે તમારી સામે એકાદ બે ઉદાહરણ તમને જે રીતે પૂછવાની દ્રષ્ટિએ બરાબર કે તમને કઈ દ્રષ્ટિએ પૂછાય એ આપણે જોઈ લઈએ
તમને બને રીતે છો તમારે એ કદાચ ખાલી જગ્યા છે સોરી ભાષાંતરની દ્રષ્ટિએ તમારે વિચારવું હોય ભાષાંતરની દ્રષ્ટિએ તમે વિચારી શકો અને સાથે સાથે તમારે એ કદાચ નિશાનીની દ્રષ્ટિએ વિચારવું હોય તે પણ તમારે વિચારી શકાય સી સ્ટ્રાઈન તે એની રડી રહી છે કારણ કે તેની રિંગ ખોવાઈ ગઈ છે તેની વીટી ખોવાઈ ગઈ છે કારણ આ કોઈ વિકોસિંગ ચેનલ લાઈન અને સીધું આપણે કહી શકીએ જો નિયમ આપણને યાદ હોય તો શું આવે વાય તો આપણે શું કરવાનું થાય વાય વાળું હોય અને નીચે અહીંયા આન્સર કરી આન્સર તે લાઈન પર લખવાનું થાય વાય ઇઝ સી પ્રાઈમ બરાબર આ રીતે લખવાનું થાય જવાબ સી છે તો સી લખવાનું આન્સર કરીને સી વાય ઇઝ સી પ્રાઈમ આ રીતના તમારે જે જવાબ લખવાનો થાય બરાબર હજી આપણે કાલું જોઈએ ચાર પ્રશ્નો તમારે યાદ લઈએ બરાબર ચાર માંથી પ્રશ્ન કરવાનો છે રોહન લાઈક્સ ધ બ્લેક બાઇક આ રીતે તમારી સામે પ્રશ્ન રહે બરાબર રોહન ને એ બ્લેક બાઇક ગમે બ્લેક રંગ કે રંગની દ્રષ્ટિ ડાયરેક્ટ જવાબ દઈએ કે આપણે શું આવે 1047 કેતા શું આવે બરાબર આપણે જવાબ દઈ શકીએ અમે ડાયરેક્ટ શું આવે આપણે પહેલેથી જોતા છે વોટ વોટ કે વપરાય કર્મણા સ્થાને વપરાય ને નીચી વિભાગ હોય તો બરાબર ક્રિયાપદ પછીનું સ્થાન કર્મનું હોય તો બ્લેક કે ઈ કર્મ થઈ કે ઓલ્ડ શું રોહન ને શું બાઇક ગમે છે પ્રશ્ન આલે આવું પૂછી તો નો આવે એટલે વોટ ગીવ વુ કોને એવો તો રોહન ની જે તો લાઈન એ જ ને રોહિત ઓર ભાઈ બરાબર ઈ નો વેન્ડર્સ કિયા સમય તો આખા વાક્ય માં કિયા હે ને ભઈ તું શું વીજ ક્યુ બાઇક રોહન ને ગમે છે જવાબ સાચો છે પાછળ ની દ્રષ્ટિ વિચાર કો ખાલે તો જવાબ બી ને નીચે લખવાનો થાય Which bike does Rohan like? સમજી લ્યો ત્યાંની જગ્યાએ આખે આખું આ મને લાગ્યું હતું રોહન લાઈક્સ ધ બ્લેક બાઇક રોહન ને બ્લેક બાઇક ગમે છે ધ બ્લેક બાઇક કાળો બાઇક એ એને તેને લઈને તો રોહન ને શું ગમે છે વસ્તુએ અહીંયા જવાબ શું આવે વોટ વાર વાર સમજો કે આની નીચે તો લાઈન નથી આ કાઢી નાખી આપણે બરાબર અને એને લાઈન રોહન નીચે જાય તો જવાબ શું આવે હુ વાળો તો તમને વિદ્યાર્થી મિત્રો આ રીતના હે ડબ્લ્યુએચ ના હે પ્રશ્ન વાક્યની ભણાવવા પૂછવાના હે બરાબર તો તમે તમારી બુકમાં આ બે ઉદાહરણ છે લખ્યા એમ લખતા પોપટી જે તમને આગળ જે લખાયું કે તમે તમારી બુકમાં સારી રીતે ઉતારી લીધી કે તમે જે તમે જે અહીંયા આવો ત્યારે તમને હે કઈ રીતના આપણે હે સમજાવી તમને સારી રીતે પ્રશ્ન હોય અને ઓનલાઈન માધ્યમથી ચોક્કસ પ્રશ્ન પૂછી શકો નમસ્કાર